આજ રોજ નલિયા લોહાણા મહાજનની સાનિધ્યમાં હૃદય રોગ ડાયાબિટીસ સ્ત્રી રોગનો નિદાન કેમ્પ યોજવામાં આવેલો હતો. આજ રોજ નલિયા લોહાણા મહાજનની સાનિધ્યમાં હૃદય રોગ ડાયાબિટીસ સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો, જેમાં અમદાવાદથી ડોક્ટર કે ગોહિલ LGVP હોસ્પિટલ અમદાવાદ, ડોક્ટર કે ગોહિલ નિનાદભાઈ ગોર ડાયાબિટીસના સ્પેશિયલ ડોક્ટર ભાયાણી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર મયુરભાઈ, જનરલ ફિઝિશિયન અને ટ્રસ્ટી બિદડા સર્વોદય ટ્રસ્ટ એ સેવા આપી હતી. આ કેમ્પોમાં નલિયાની વિવિધ સંસ્થાઓ જેમ કે નલિયા લોહાણા મહાજન, ભાનુશાલી દેશ મહાજન એવા ભાનુશાલી નલિયા મહાજન, મામદ સેવા સમિતિ ગાયત્રી પરિવારના ધનલક્ષ્મીબેન, આયર ટ્રસ્ટ માનવ સેવા સમિતિ નલિયા વીમળાબેન, મુંબઈ ટ્રસ્ટ વગેરે સહયોગી રહ્યા હતા, જેમાં નલિયા લોહાણા મહાજન પ્રમુખ સતીશભાઈ ઠક્કર, તારાચંદભાઈ ઠક્કર, મુરજીભાઈ સેજપાલ, મનોજ કતીરા, ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશ રામજી ચાંદ્રા, અબ્દુલભાઈ મેમણ, ખેસ્તસી માસ્તર રમેશ સોની, મહેન્દ્રભાઈ વ્યાસ વગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ સેવા આપી હતી. આ કેમ્પમાં 60 જેટલા દર્દીઓ જોડાયા હતા. સંસ્થા વતી તબીબોને સેવાઓ બદલ આભાર માન્યો હતો. હું ડૉક્ટર કૃષ્ણ કિશોર ગોયલ, DM કાર્ડિયોલોજીસ્ટ છું. અમદાવાદમાં SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં 4 વર્ષ એને શરૂઆતથી જોડાયેલો છું અને અહીંયા બિદડા સર્વોદય ટ્રસ્ટમાં 6 મહિનાથી જોડાયેલો છું અને બીજી વખત આવું છું આ કેમ્પમાં. અને અહીંયા પહેલી વખત આવ્યો છું આજે, નળિયામાં પહેલી વખત આવ્યો છું. બિદડામાં 6 મહિનાથી જોડાયેલો છું. આજે લગભગ 10 દર્દીનો લાભ લીધું છે અને કેમ્પમાં. અને કેમ્પમાં રાખવામાં આવે છે એક જ દિવસનો કેમ્પ છે અહીંયા, આજે એક જ દિવસનો કેમ્પ. ક્યાં ક્યાં દર્દી આવ્યા હતા? જેને ડાયાબિટીસના વિશેષજ્ઞ છે આપણી જોડે. હું હાર્ટનો વિશેષજ્ઞ છું, હૃદય રોગ લગતા તકલીફો માટે, અને સ્ત્રી રોગના વિશેષજ્ઞ આવેલા છે. ખરેખર સાહેબ, અહીંયા મેડિકલ આ કેમ્પ સરહદ વિસ્તારમાં કરવો એ સારું છે કે ના? સારું છે અને કરવું જોઈએ. આ અહીંયા સાહેબ જેમ મને કીધું કે હૃદય રોગથી કેટલા લોકો એમનો જીવ ગુમાવ્યો છે, એટલે અહીંયા આવીને એવું લાગે છે કે આવી રીતનો કેમ્પ અમારે વધારે કરવું જોઈએ અને વારાફરતી કરવાથી જે લોકોને લાભ મળે, એ સોસાયટીને જે લાભ મળે, એ અમારે બી બધાને બધી રીતે સોસાયટી માટે બી સારું પડે, એવી રીતે વારાફરતી કરવું જોઈએ. અનેક લોકોનો કેવો તમે સાથ સહકાર? શું સ્થાનિક લોકો છે એનો કેવો તમને સાથ સહકાર મળ્યો છે? સરસ, સ્થાનિક લોકોનો સરસ સહકાર મળ્યો છે અને આપણે આવી રીતે વારાફરતી સ્થાનિક લોકોનો સહકાર મળે, આપણે હજી બી આગળ વારાફરતી આવી રીતનો કેમ્પ કરીશું. કચ્છમાં તમે આવશો? કચ્છમાં હું પહેલાં બી આવેલું છું. આ ભુજમાં તો હું 6ઠી વખત આવું છું અને બધી રીતે કેમ્પ. કેમ્પવાળાનો મુખ્ય હેતુ શું છે? કે એ લોકોને જે દર્દી છે તેને ત્યાં જવું ન પડે, બહાર ભુજ, માંડવી, ગાંધીધામ કે અમદાવાદ, ત્યાં એ લોકોનું ટ્રીટમેન્ટ થઈ શકે છે. પ્રાથમિક સારવાર તો થઈ જ જાય છે. હવે ભુજમાં પણ આગળની સારવાર બી ભુજ અને ગાંધીધામમાં ફેસિલિટી અવેલેબલ થઈ ગઈ છે અને ધીમે ધીમે મને એવું લાગે છે કે અહીંયા બી ધીમે ધીમે આગળ બધું ફેસિલિટીઝ અવેલેબલ થશે. મહાજનના મુખ્ય સંયોજન હેઠળ અને બિદડા સર્વોદયની જે સુવર્ણ જયંતિ ઉજવાઈ રહી છે તેના ભાગરૂપે આજે અમે એક હૃદયરોગનું નિદાન કેમ્પ યોજ્યો છે. અબડાસામાં ખાસ કરીને હૃદય રોગ અને કેન્સરનું પ્રમાણ વિશેષ છે. કેન્સરનું રોગનું આપણે નિદાન કેમ્પ ગયા અઠવાડિયે અમે યોજ્યો હતો, તો અગાઉ અમે જાહેરાત કરી એમ આજે અમે હૃદયરોગનું નિદાન કેમ્પ યોજી રહ્યા છીએ. સાથે ડાયાબિટીસ અને સ્ત્રીરોગની બીમારીનો પણ અમે કેમ્પ યોજી રહ્યા છીએ. ખાસ કરીને વારે ઘડી કોઈ વાત દોરાવાનું નથી, પણ એક વાત એવી ચોક્કસ છે કે અબડાસામાં આરોગ્ય સેવા એટલી બધી પાંગણી છે કે ક્વોલિફાઈડ, જેને કહીએ કે હાયર ક્વોલિફાઈડ કે સુપર સ્પેશિયલિસ્ટ કોઈ નથી. અહીંયા 1.25 લાખનું પોપ્યુલેશન છે અને આરોગ્ય સેવા માટે અહીંથી ભુજ જવું પડે છે. અને એમાં પણ ખાસ તો શું છે કે હૃદયરોગમાં એટલું બધું પ્રમાણ છે, 12 મહિને અમારી પાસે હૃદયરોગ અને કેન્સરમાં લગભગ 2000 થી 2500 માણસો મરી જાય છે. તો મરણ અને જીવન ઈશ્વરના હાથમાં છે. અમે મહાજન છીએ તો મહાજન તરીકેનો રોલ બેખૂબીથી નિભાવી રહ્યા છીએ અને વિવિધ સંસ્થાઓનું કોઓર્ડિનેશન કરી
અને અમે આ લોકો અમે કેમ્પ યોજી રહ્યા છીએ. આજના કેમ્પમાં ખાસ તો ગુજરાત સર્વોદય ટ્રસ્ટને અમે વિનંતી કરી હતી, એ અમારી માંગણી અને વિનંતી ગ્રાહ્ય રાખી અને અહીંયા કેમ્પ યોજ્યો છે. એવી રીતે અમે જે સંસ્થાઓનું કોર્ડિનેશન કર્યું છે એમાં ભાનુશાલી ડેસ્માજન, પછી ગાયત્રી પરિવાર, તૃપ્તિબેન આસર સેવા ટ્રસ્ટ અને એવી બધી ઘણી બધી સંસ્થાઓ છે, એને અમે ભેગા કરી અને અમે એક આરોગ્યની એક મહાઝુંબેશ આદરી છે. હવે અમે લોકો જે કેમ્પ યોજીએ છીએ, હવે અમારો તો દર મહિને લગભગ એકથી બે કેમ્પ તો અમારા આંખ રોગના હોય છે. અહીંયા આંખ રોગનું પ્રમાણ પણ વિશેષ છે, જેના કારણમાં શું છે કે કાચા રસ્તાઓ છે, ધૂળિયા માર્ગો છે અને શિક્ષણનો અભાવ છે. એટલે મુસાફરી કયા પછી આંખ જો સાફ ન થાય તો આંખની બીમારી અને ખાસ તો મોતિયાનું પ્રમાણ વિશેષ રહ્યું છે. તો એની અમે મહાઝુંબેશ આદરી છે. અમારા હરેશભાઈ આવ્યા છે, આજે અહીંયા નથી, પણ એ લોકોના પ્રયાસોથી અમે લોકોએ લગભગ 10-12 હજાર આંખના ઓપરેશન નિઃશુલ્ક કરાવ્યા છે. એવી રીતે વિવિધ ઓપરેશનો, કોઈ પણ બીમારી હોય, ઘણી બધી સંસ્થા સાથે અમારું કોર્ડિનેશન છે કે આપણે કેન્સર સોસાયટી માંડવી, પછી બિદરા સર્વોદય ટ્રસ્ટ, ભુજાય સર્વોદય ટ્રસ્ટ અને ભુજની જે એક બે સંસ્થાઓ છે એ પણ અમને અમારી જે પેશન્ટ મૂકીએ છીએ એને, અને જે આંખનું જે હમણાં જે ઝુંબેશ કરીએ છીએ એમાં આપણે રાજકોટની આપણે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ, એના કેમ્પ આ દર મહિને યોજાય છે. દર મહિને અમે 15 તારીખના કેમ્પ યોજીએ છીએ. એવી રીતે બીજી એક સંસ્થા છે KCRC, કે કચ્છ જિલ્લા અંધજન મંડળ, એનું પણ અમે કેમ્પ યોજીએ છીએ. એ બીજી ભાષામાં કહીએ તો અમે બીમારી નાથવા એક મહાઝુંબેશ આદરી છે, એમાં બધે સંસ્થાઓનો સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે. બસ અહીંયા ગામ બિદડા અને બિદડા સર્વોદય ટ્રસ્ટ જેવા આપણો આમ ટ્રસ્ટી અહીંયા, અને ગુજરાત સર્વોદય ટ્રસ્ટ કે જો કોઈ 50 વર્ષ પૂરા થયા જે સ્થાપના કે અને હોસ્પિટલ કે 40 વર્ષ થયા, 40-41 વર્ષ, તો આમ આ કે નવાઈ લગતી આમ એન ટ્રસ્ટ સાથે 45 વર્ષથી સંકળાયેલો અહીંયા. 1982 આમ એન બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે જોડાણું. આમ પહેલો ડૉક્ટર હોવો જોકો બિદડા સર્વોદય ટ્રસ્ટ મેં ડૉક્ટર તરીકે આવ્યો 1982 મુંબઈથી, ગામ મુજબ બિદડા છે. 11 વર્ષે આમ મેડિકલ ઓફિસર તરીકે મેડિકલ સેન્ટર બિદડા સર્વોદય ટ્રસ્ટ સંભાળ્યો હતો અને એન જે કોઠિયા મુજબ પ્રાઇવેટ સેટઅપ હે ડે કેર સેન્ટર અને દવાખાનું ગામ મેં જાય, અને હાને છેલ્લા 3 વર્ષથી એ લોકો મૂકે ટ્રસ્ટી તરીકે મુજબ નિવડું ક્યાં આવ્યા કે બિંગ ડૉક્ટર અને જૂના જે ડૉક્ટર જે હિસાબે તો મૂકે તો મળે એને જો, કારણ કે આવું જો બિદડા સર્વોદય ટ્રસ્ટ જો કોઈ બી વિકાસ થયો હોય 17 વર્ષે મેં જો આમ સાક્ષી રહ્યો અહીંયા, કારણ કે જો કોઈ શરૂઆત 1982 જો કોઈ થઈ એ એકડે નઢે ઓરડે મેં દવાખાનો હોવો એને દવાખાને મેં આવું ગામ મેં દવાખાનો મેં ઓરડો હોવો એને મેં આવું મેડિકલ ઓફિસર અને દવાખાનું સંભાળ્યો હતો. હોસ્પિટલ તો પોઈ ચાલુ થઈ 1984 એટલે ને એન પૂઠિયા જો કોઈ વિસ્તાર થયો હોય હેવર કતરો મળે, સમજો પહેલાં આઈ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ ચાલુ થયો, બીજો દવાખાનો મેડિકલ સેન્ટર હોવો, કોઈ ગાયનેક ચાલુ થયો, કોઈ રિહેબ સેન્ટરને મળે જો ધરતીકંપ પૂઠિયા ચાલુ થયો, નેચર ક્યોર સેન્ટર, રારામતી વેલનેસ, એટલે લગભગ 22-23 એકર જે વિસ્તાર મેં હોસ્પિટલ હે અને પિરિયોડિક અને વર્ષે વર્ષે જો કોઈ કેમ્પ થયા હતા એ શરૂઆતમાં તો આઈ ડેન્ટલ જવા જો કોઈ પાંજર પર મેં થી દાવા, કારણ કે હોસ્પિટલ વિન કાયમ અને એનજે પૂઠિયા પરમેનન્ટ હોસ્પિટલ આવી એનજે પૂઠિયા યરલી કેમ્પ થી દાવાને એને મળે ફેકલ્ટી હરે હરે કાર્ડિયક સર્જરી, ઓર્થોપેડિક, ENT, યુરોલોજી એ મળે એડ થી આવ્યા અને નંબર ઓફ ડૉક્ટર્સ મુંબઈથી, અમેરિકાથી, ગુજરાત હણે ગુજરાતથી પણ આણંદ હે, નડિયાદ હે, અમદાવાદ હે એનથી એન ડૉક્ટર જો બી સપોર્ટ અસાંકે મળે તો એટલે હતે બિદડા જાડે ગામ મેં બહુ સારો કામ થઈ રહ્યો હોય બિદડા સર્વોદય ટ્રસ્ટ જે હિસાબે અને સ્મોલ એટલે એનજી ઉજવણી રૂપે 50 વર્ષ જો કોઈ પૂરા થયા ટ્રસ્ટની ઉજવણી રૂપે જો કોઈ મોરસી પેરીફેરી કહી દાવા આઈ ડેન્ટલ કેમ્પ ને 2 જનરલ કેમ્પ એન શરૂ એન જે અનુસંધાન મેં નલિયા તરફ જે માજન નલિયા જે જો ગરગામવાસી અને એની માજનથી અસાંકે રિક્વેસ્ટ આવી તો અસી ત્યારે એક્સેપ્ટ કરી ગયા, કારણ કે અસાંકે હંમેશા નલિયા ગામ મેં એની અલગ અલગ માજન અને અલગ અલગ સંસ્થા બીજું કોઈ ગચમણે ગાલ્યું ગલચ્યા કે એ નલિયા લોણા માજન, કોઈ નલિયા ભાનુશાલી સમાજ, કોઈ ગાયત્રી પરિવાર અને 2 જોકો સંસ્થાઓ જો કોઈ અહીં પહેલેથી અસાંકે સપોર્ટ કહી દીધું જેન બી પેરીફેરી કહ્યું હતા એટલે એ એની કે અસી ઇન્વોલ્વ કરે અને કેમ્પ કહ્યું એટલે અસાંકે જો કોઈ અસાંકે ઉજવણી ભલા કરે જો કોઈ કેમ્પ ભલા કરે એ લોકો અસાંકે જો કોઈ માહોલ તૈયાર કરીને આવ્યા અને જો કોઈ સગવડ અસાંકે જેના અનબદલ અસી ખૂબ જ અસી આપણે હંજી બદલ અસાંકે ખૂબ ખૂબ
असके असन आभार मानू था कि असके चांस BS9 TV न्यूज साथ रमेश भानुशाली नल्या अबड़ा शाकच।